विद्यार्थी मित्रों नमस्कार। पीपी सवाणी सारा परिवार खोडियानगर शाखा आपनु स्वागत करे छे। आजे आपणे धोरण 8 विषय गुजराती काव्य 11 वरावी बा आवी आ काव्य विषे शीखवाना छे। काव्यनो प्रकार छे सोनेट। काव्यना कविनु नाम छे कवि उष्णस। आपणे सौथी पहेला काव्यना शब्दार्थ समजीए। काव्यना शब्दार्थमां सौथी पहेला छे धंधार्थे शब्द छे। धंधार्थे एटले के धंधा के व्यवसाय माटे। बीजू छे गंगामां स्वरूप। गंगामां स्वरूप एटले के विधवा स्त्रीना नामनी आगळ मुकातुं विशेषण। त्रीजो शब्द छे निजनुं। निजनुं एटले पोतानुं। चौथो शब्द छे जनक। जनक एटले पिता। पछी छे जननी। जननी एटले माता। આગળનો શબ્દ છે સદાના ગંગામાં સ્વરૂપ એટલે કે નાની વયમાં વિધવા થયેલા સ્ત્રી। લખાયેલો કર્મ એટલે નસીબમાં લખાયેલ। રજની એટલે રાત્રિ। નિયત એટલે નક્કી કરેલું। જરત એટલે ઘરડું। વીરો એટલે વિયો। ઉવેખું એટલે અવગણવું। નવોધા એટલે નવી પરણેલી સ્ત્રી। ભાર્યા એટલે પત્ની। પ્રિય વચન મંદ સ્મિત વર્તી એટલે કે પ્રિય વચન બોલતી અને આછું મલકતી। ક્રમશઃ એટલે એક પછી એક। ગૃહ વ્યાપી એટલે કે ઘરમાં ફેલાયેલો। હવે છે રૂઢિ પ્રયોગ। રૂઢિ પ્રયોગ માં છે સ્ખલિત થવું। સ્ખલિત થવું એટલે કે તૂટી જવું, ભંગ થવું। આ આપણે શીખ્યા કાવ્યના શબ્દાર્થ। હવે આપણે શીખીએ કવિ ઉષ્ણસ વિશે। કવિ ઉષ્ણસનો જન્મ 28/9/1920માં થયેલો અને એમનું અવસાન 7/11/2011માં થયું। કવિ નત્વલાલ ઉમેશદાસ પંડ્યા ઉષ્ણસ વડોદરા જિલ્લાના સાવલી ગામમાં એમના વતની હતા। વલસાડની કોલેજમાં તેઓ અધ્યાપક અને આચાર્ય હતા। પ્રસૂન, આદ્રા, નેપથ્ય, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે। સોનેટ કાવ્ય પ્રકારમાં તેમણે કેટલીક સોનેટ માળાઓ આપી છે। આપણને પણ કવિએ આપણને આ વરાવી વા આવી એ પણ સોનેટ કાવ્ય જ આપ્યું છે। વાત્સલ્ય, ભાવ, નિરૂપતા, કુટુંબ ચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી સ્ફુરી રહેલું ચિંતન આ કવિની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે। આપણે કાવ્યનો ભાવાર્થ સમજીએ પહેલા કે દિવાળીની રજાઓમાં દૂર દૂરના ગામથી ઘેર આવેલા સંતાનો તેમના પરિવાર રજાઓ પૂરી થતાં પોતપોતાના ગામ પાછા વિદાય થાય છે ત્યારે માના હૃદયમાં સ્વજન વિયોગની જે વેદના થાય છે તેનું વર્ણન આ કાવ્યમાં કરવામાં આવ્યું છે। માતા, પિતા અને વૃદ્ધ વિધવા હોય સૌના ચિત નજીક આવી રહેલા વીરોની વ્યથા છે। છેવટે બધા સંતાનોને વિદાય આપી પાછી વળતી માં ઘરને ખાલી થઈ ગયેલું જોઈને બહાર પગથિયા પર જ બેસી પડે છે। અહીં વીરોને કવિ એક સ્વરૂપે નિરૂપે છે, એક પાત્ર સ્વરૂપે નિરૂપ્યો છે વીરોને। કારણ કે વીરો એટલે દુઃખ। માના હૃદયમાં જે દુઃખ થાય છે એ આપણે સૌ જ્યારે આપણી માતા પર જ્યારે કોઈ પણ દુઃખ આવી પડે એ આપણે જોઈ શકીએ છીએ। માટે વીરોને અહીં કવિએ પાત્ર રૂપે નિરૂપ્યું છે, એ ધ્યાનપાત્ર છે। વાત્સલ્ય વિષયક આ સોનેટમાં કવિએ માના હૃદયમાં સ્નેહનું તેમજ સંતાન વીરથી વ્યાપેલા શોકનું હૃદય સ્પર્શી નિરૂપણ કરી વર્ણન દ્વારા જ કરુણ રસ નિષ્પન્ન કર્યો છે। મિત્રો, આ કાવ્ય એ 14 રીતિનું છે એટલા માટે આ કાવ્યને સોનેટ કાવ્ય કહેવામાં આવ્યું છે। આપણે સોનેટ વિશે, સોનેટના પ્રકાર વિશે કાવ્ય શીખ્યા પછી જોઈશું। તો આપણે સૌથી પહેલા કાવ્ય શીખીએ। રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ગરમહી દાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની। રજાની દિવાળીની રજાઓ હવે પૂરી થઈ ગઈ છે એટલા માટે ઘરમાં
કેટલા દિવસો પહેલા જે શાંતિઓ હતી તે હવે પ્રથમ જોવા મળી છે. સ્ખલિત એટલે તૂટી, સ્ખલિત થવું એટલે તૂટી જવું, ભંગ થવું. એટલે જે શાંતિ હતી તે શાંતિનો હવે ભંગ થઈ ગયો. વસેલા ધંધા ઠે દૂર સુદૂર સંતાન નિજના, ધંધા માટે દૂર દૂર વસેલા સંતાનો એટલે પોતાના પુત્રો પુત્રીઓ, નિજના એટલે પોતાના, જવાના કાલે તો જનક જનનીને ઘર તણા, એ બધા આવતીકાલે પોતપોતાના ઘરે જવાના છે. નિજના એટલે પોતપોતા, જનક એટલે પિતા, જનની એટલે માતા, ને ઘર તણા એટલે ઘરના સૌ બાળકો સૌ કુટુંબીજનો. સદાના ગંગામાં સ્વરૂપ ઘરડા હોય સૌહે, લખાયેલો કર્મ વિરહ મિલને તે રજની. સદાના ગંગામાં સ્વરૂપ એટલે કે વિધવા થઈ ગયેલા સ્ત્રી એ હોય છે, એ વિધવા થઈ ગયેલા છે, ગંગામાં સ્વરૂપ છે. સદાના એટલે નાની ઉંમરમાં થયેલા વિધવા હોય છે. સૌના નસીબમાં વિરહ લખાયેલો છે, કર્મમાં વિરહ લખાયેલો છે કે જ્યારે મિલન થાય છે એ પછી વિરહ નક્કી જ છે. એટલે આ રાત્રિએ બધા જ સાથે ભેગા મળ્યા છે, કાલે સૌ બધા છૂટા પડી જશે. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નીચ જગા, સમય બધાએ સમય આજ સુધી આનંદ માણ્યો, હવે પછી દુઃખ આવવાનું છે, એટલા માટે સમય અહીં જગા કરી રહ્યો છે. ઉવેખી એને સૌ જરથ વળી વાતે સુઈ ગયા, એ બધી વાતોને યાદ કરી કરીને, ઉવેખી ઉવેખીને એટલે કે યાદ કરી કરીને ઘરના સૌ રાત્રે મોડે સુધી જાગ્યા અને પછી સુઈ ગયા. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા, વહેલી સવાર થઈ ગઈ. ભાભીનું ભર્યું ઘર લઈ એટલે ભાઈ, ભાભી, બાળકો સૌ બધાને લઈને ભાઈ પોતે જ્યાં ધંધો કરે છે ત્યાં જવા માટે ઉપડવાની તૈયારી કરી રહ્યા છે. ઉપડ્યા એટલે ઉપડી ગયા, જઈ રહ્યા છે. ગઈ અડધી વસ્તી ઘર થઈ ગયું સાત સઘરું, બધા બાળકો વહુ દીકરો બધા જાય છે ઘરમાંથી, એટલે ઘરની અડધી વસ્તી ખાલી થઈ ગઈ અને બધે શાંત થઈ ગયું. સઘરું જે બાળકો રમતા કૂદતા નાચતા હતા એ બધું ઘરમાં શાંત થઈ ગયું છે. બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લઈ નીજની, બીજા બે નાના ભાઈઓ છે, એ બંને ભાઈઓ પણ અવર એટલે પોતાની પત્નીઓ લઈને, નીજની એટલે પોતાની પત્નીઓ લઈને ઉપડ્યા. નવોધા ભાર્યાઓ, નવપરણિત સ્ત્રીઓ, ભાર્યાઓ એટલે નવપરણિત સ્ત્રીઓ, પ્રિય વચન મંદ સ્મિત વર્તી, મીઠું મીઠું હસતી, મીઠું મીઠું બોલતી અને ધીમું ધીમું હસતી એવી નવપરણિત સ્ત્રીઓ હતી, એને લઈને બંને ભાઈઓ પણ ઉપડી ગયા. વરાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમ હસો, સવારે મોટા ભાઈ અને બાળકો ગયા એને લઈને બા પહેલાં સવારના વરાવા ગઈ, એ પછી બે ભાઈઓ એની પોતાની પત્નીઓને લઈ અને બપોરે ગઈ ત્યારે બા એ બંને એના છોકરાઓ અને એની પત્નીઓને મૂકીને આવી. ક્રમશઃ સવારે મોટા મોટા છોકરાની વહુ અને બાળકોને મૂકવા ગઈ, બપોરે પોતાના નાના છોકરાઓને એની વહુઓને મૂકવા ગઈ. ગૃહ વ્યાપી જોયો વિરહ, ઘરમાં જ્યારે આવીને પગથિયા પર ઊભી રહીને ઘરમાં જુએ છે ત્યારે ઘરમાં વિરહ દેખાય છે, એટલું દુઃખ દેખાય છે, શાંતિ દેખાય છે. આ જોઈ ને બા પોતે પગથિયા પર જ બેસી પડે છે અને પોતે એકલતા અનુભવે છે અને પોતે બા નિરાશ થઈ જાય છે. આમ આ વરાવી બા કાવ્યમાં આપણને બાનો વિરહ એક પાત્ર સ્વરૂપે કવિએ વર્ણવ્યો છે. માટે એમ કહી શકાય કે ઘરના જે ઘરડા વૃદ્ધ ભોય બા દાદા એમનાથી આ વિરહ જોઈ શકાયો નહીં, તેમાં સૌથી વધારે દુઃખ બાને થયું. એટલે બા પોતે જ પગથિયા પર બેસી જાય છે અને નિરાશ થઈને ભાંગી પડે છે. કાવ્યનો બોધપાઠ આપણે થોડો શીખ્યા. હવે આપણે આ કાવ્યનું સ્વરૂપ છે સોનેટ, એના વિશે શીખવાનું છે. સોનેટ એટલે શું?
સૌથી પહેલા સોનેટના લક્ષણો જોઈએ આપણે. સોનેટ એ ઉર્મિ કાવ્યનો જ એક પ્રકાર છે, છતાં જરા જુડો અને વિશિષ્ટ છે. ઉર્મિ કાવ્યમાં ઉર્મિ કે સંવેદન મુખ્ય હોય છે, જ્યારે સોનેટમાં એની સાથે વિચાર, ચિંતન, જીવન દર્શન ઉમેરાય છે. એને આપણે ચિંતન પ્રધાન નક્કર એમ ઉર્મિ કાવ્ય કહીએ છીએ. સોનેટ માટે 14 પંક્તિની જ મર્યાદા છે. મેં તમને પહેલાં કહ્યું કે આપણા કાવ્યની પંક્તિ 14 છે અને એક પંક્તિના અક્ષરો 17 છે, માટે આ કાવ્યને આપણે સોનેટ કાવ્ય કહી શકીએ છીએ. એનો અર્થ એ થયો કે ટૂંકા વિસ્તારમાં કવિએ સઘન રીતે અનુભવને ઠાસવાનો હોય છે, તેમજ ઘાતનું ષષ્ઠ જાળવવાનું હોય છે. કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારનો યોગ્ય ઉપાડ કરી ક્રમે ક્રમે એના દલે દલને ખોલવામાં તથા ગૃહના ભાવ પલતાઓ સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે. આ સોનેટનું મૂળ ઇટાલીમાં ઉદ્ભવ્યું હતું, માટે એને વાદ્ય અને લયબદ્ધ ગવાતી લઘુ રચના હતી. ત્યારથી એ અંગ્રેજી ભાષામાં એનો વિકાસ થયો અને ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે ઈસવીસન 1888માં વણકારા નામે પ્રથમ સોનેટ રચ્યું હતું. માટે સૌથી પહેલું સોનેટ કોણે રચ્યું? બળવંતલાલ ઠાકોરે ઈસવીસન 1888માં. સોનેટની ભાષા મુલાયમ, ઓછી અને વધુ પ્રખર હોય છે, કેમ કે લાગણીઓની મૃદુતા કરતા એમાં વિચાર દીપ્તિનો મહિમા છે. બળવંતલાલ ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટમાં મોગરો, વધામણી અને ભણકારાનો સમાવેશ થાય છે. એ પછી ઉષ્ણસથી માંડીને લાભશંકર ઠાકોર, ચિનુભાઈ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ રાખી છે. આપણે સોનેટ શું છે એના વિશે પણ આપણે શીખી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડી વાતો કરીએ. આ કાવ્ય પંક્તિનું પઠન તમે ઘરે બેસીને પણ કરી શકો છો. હવે આપણે થોડા પ્રશ્નોને શીખીએ. વિદ્યાર્થી મિત્રો, એમાં છે સંતાનો પાછા વિદાય કેમ થાય છે, બરાબર? તો હું તમને થોડા જવાબો પણ શીખવાડું, તમે ધ્યાનથી શીખજો. સંતાનો જ્યારે દિવાળી વેકેશન પડ્યું ત્યારે બધા ગામડે જાય છે, બરાબર? એ પછી જ્યારે દિવાળી વેકેશન પૂરું થઈ જાય એટલે જે સમયગાળામાં આપણે જ્યાં જ્યાં ધંધો કરતા હોય ત્યારે પાછા આપણે ત્યાં જવું પડે છે. એટલે સંતાનો પાછા ધંધો કરવા માટે પાછા વિદાય થઈ જાય છે. સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? સંતાનો ધંધો કરવા માટે ધંધાર્થે દૂર દૂર વસેલા છે. ઘર સાંઠ કેમ થઈ ગયું? ઘરમાંથી મોટી વહુ, દીકરો અને એના સંતાનો વિદાય થયા. બપોરે પોતાના બે બીજા સંતાનો, બાના અને તેની પત્નીઓ વિદાય થઈ, માટે ઘર સાન થઈ ગઈ. બા પગથિયા પર કેમ બસી ગયા? જ્યારે બા બધા સંતાનોને ક્રમશ મૂકીને ઘરે જ્યારે વિદાય ઘરે આવે છે વરાવીને, ત્યારે ઘરે બાએ પગથિયા પર ઊભા રહીને જ્યારે ઘરમાં જોયું ત્યારે એને પોતે ઘરમાં વિરહ દેખાયો. એટલા માટે બા પોતે ભાંગી પડે છે અને પોતાના પગથિયા પર બેસી જાય છે. માટે બા પગથિયા પર બેસી ગયા. તો મિત્રો, આપણે થોડા પ્રશ્નોની પણ ચર્ચા કરી. હવે બીજા થોડા મોટા પ્રશ્નો જોઈએ. એમાં છે દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ ખૂબ જ બધા આનંદથી રહેતા હતા, કારણ કે બાના ઘરમાં દિવાળીના વેકેશન દરમિયાન બધા સંતાનો ભેગા થયા હતા, એના બાળકો ભેગા થયા હતા. ઘણો આનંદ કિલ્લોલથી બાનું ઘર ગુંજી રહ્યું હતું. એના લીધે ઘરના ઘરડા જુવાનો સૌને ગમતું હતું. માટે દિવાળીના વેકેશનમાં બાળના ઘરની સ્થિતિ આનંદ કિલ્લોલથી મગમગતી હતી. ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું? દિવાળીની રજાઓ પૂરી થતાં બાના ઘરની શાંતિ સ્ખલિત થઈ ગઈ, કારણ કે બધા બાળકો પોતપોતાના ઘરે ધંધાર્થે વિદાય થઈ ગયા
અને બાના ઘરની શાંતિમાં ભંગ પડ્યો, માટે ઘરની શાંતિ સ્ખલિત થઈ ગઈ। વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? વિદાયની આગલી રાતે વડીલો બધા ભેગા થઈ અને કહે છે, કાલે મારા ઘરમાં આજે જેવા કેવા આનંદ કિલ્લોથી આજ સુધી મારા બાળકો રમતા હતા, અમારું ઘર ભર્યું ભર્યું લાગતું હતું, એની જગ્યાએ કાલે તમે બધા જતા રહેશો, અમને જરાય પણ નહીં ગમશે। બધી વાતો યાદ કરી ઉવેખી ઉવેખીને એટલે યાદ કરી કરીને વૃદ્ધ હોય દાદા બા બધા યાદ કરી કરીને આગલી રાતે વડીલો લાગણી અનુભવતા હતા। વિદાય થતા ભાઈઓની પત્નીઓ વિશે કવિએ સી ઉપમા આપી છે। વિદાય થતી ભાઈની પત્નીઓ વિશે કવિએ પ્રિય વચન બોલનારી, ધીમું ધીમું હસતી અને ધીમું ધીમું બોલતી એવી પ્રિય વચન મંદ સ્મિતવતી એવી ઉપમા આપી છે। બધાને વરાવીને પાછી વરેલી બાની સ્થિતિ કેવી થઈ ગઈ? ક્રમશઃ બધાને વરાવીને આવેલી બાની સ્થિતિ, બાએ જ્યારે ઘરમાં ડોકિયું કરીને જોયું તો એને એકલતા અનુભવી, વિરહ જોયો, એટલે માટે બા પોતાના મનથી ભાગી પડે છે અને પગથિયા પર બેસી જાય છે। સૌથી વધારે દુઃખ બાને થયું, માટે બાની સ્થિતિ ઘણી દયાજનક થઈ ગઈ હતી। એને ઘણું દુઃખ થયું કે મારા બાળકો આવ્યા, મારા બાળકોના બાળકો આવ્યા। બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે? પોતાની બાને મૂકીને જતા પોતાના બાળકો જરૂર દુઃખી થયા હશે, કારણ એમને થયું હશે કે મારા બા બાપુજી ફરી પાછા એકલા જ થઈ જશે। તમે ગામડે જતા હશો, તમે જોતા હશો આપણા બા દાદાને તમે મૂકીને આવો છો, કેટલું બધું દુઃખ થાય છે। બા તો પોતે માથા પર કેટલો બધો સામાન લઈને તમને પાદળે મૂકવા આવે છે, જુઓ છો ને વિદ્યાર્થીઓ, તમે કેટલું બધું દુઃખ અનુભવે છે। તમે ઘરે પહોંચ્યા પછી કહે છે, દીકરા તમે ઘરે પહોંચ્યા પછી ફોન કરજો, બરાબર, ઘરે શાંતિથી તમે પહોંચી જજો, ધીમેથી શાંતિથી તમે જજો અને ગયા પછી તમે મને ફોન કરજો, હા દીકરા। આવા બાના શબ્દો આપણને સાંભળીને પોતાના બાળકોને પણ કેટલું બધું દુઃખ થયું હશે, માટે વિદ્યાર્થીઓ બાને મૂકીને જતા ભાઈઓને પણ ઘણું બધું દુઃખ થયું હશે। દરેક બાળકોને આ કાવ્યમાં ઘણી બધી સમજણ પડી ગઈ હશે। તમે જ્યારે ગામ જાઓ ત્યારે તમારી બા તમને પાડરે મૂકવા આવે છે, તમારા બસ સ્ટેશને મૂકવા આવે છે, તમારી બા તમને આવ્યા પછી તમને કેટલું બધું દુઃખ થયું હશે, સમજણ પડી? તો યાદ રાખો મિત્રો, આ કાવ્યમાં વરાવી બા આવી, આ કાવ્યને આપણે સરસ મજાનું શીખ્યા, સમજણ પડી તમને? તો આપણે ઉષ્ણસનો પરિચય મેળવ્યો, સોનેટ કાવ્યનો પરિચય મેળવ્યો, કાવ્ય વિશે સમજૂતી મેળવી, આ કાવ્યનું પઠન પણ થઈ શકે છે, ગાઈ પણ શકાય છે, આપણે ધીમેથી આ કાવ્ય કઈ રીતે ગાઈ શકાય છે એ આપણે શીખીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમને બધાને સમજ પડી ગઈ હશે। હવે પછી આવતા પીરિયડમાં 12મા પાઠ વિશે 9 કઈ લઈને હું આવીશ, તમે ધ્યાનથી શીખજો અને તમે આ કાવ્યને સરસ મજાનું સમજજો, બરાબર, સ્વાધ્યાય પોથીમાં પણ સરસ મજાના જવાબ લખજો। કોઈને ન સમજણ પડી હોય તો હવે પછીના પીરિયડમાં તમે વધારે શીખજો, સમજણ પડી? ઓકે, બાય, થેન્ક યુ।